નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ જોવાના છીએ જે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે જેમાં આજે આપણે હરિણી છંદ વિશે માહિતી લેવાના છીએ મિત્રો આ પહેલાં આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદમાં શિખણી છંદ મંદાક્રાંતા છંદ અને પૃથ્વી છંદ વિશે માહિતી આપણે લઈ ચૂકીએ છીએ જો એ હજી સુધી તમે વિડીયો ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે શરૂઆત કરીએ હરિણી છંદ હરિણી છંદ કહેવાય કોને એમનું બંધારણ શું હોય છે એમની માત્રા કે એમની ગણ રચના શું હોય છે એમની સંપૂર્ણ માહિતી આજે આપણે લેવાના છીએ તો શરૂઆત કરીએ હરિણી છંદ વિશે તો જોઈએ હરિણી છંદ તો કે આ હરિણી છંદમાં સૌપ્રથમ આ છંદ કયા પ્રકારનો છંદ છે તો કે અક્ષરમેળ પ્રકારનો છંદ છે આ કયા પ્રકારનો છે તો કે અક્ષરમેળ માત્રામેળ લયમેળ અથવા સંખ્યામેળ ચાર પ્રકાર આપણે પૂછાણ આવે ઓપ્શનમાં ચાર ઓપ્શન હોય તો આપણે ખ્યાલ આવી શકે કે ભાઈ આ હરિણી છંદ છે એમાં અક્ષરમેળ છંદ છે અને અક્ષરમેળમાં શું હોય છે મિત્રો તો કે અક્ષરોની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે એમના લઘુગુરુ પણ ચોક્કસ હોય છે જોઈએ એમનું બંધારણ વિશે માહિતી લઈએ તો સૌપ્રથમ પ્રથમ એમના અક્ષર તો કે અક્ષર કેટલા છે મિત્રો તો કે સત્તર તો આ આ બંધારણ હરિણી છંદના અક્ષર કેટલા છે મિત્રો તો કે સત્તર એમના અક્ષર કેટલા હતા મિત્રો તો કે સત્તર પૃથ્વી છંદ જોયો એમના અક્ષર કેટલા હતા મિત્રો સત્તર અને હરિણી છંદ છે એમના અક્ષર કેટલા છે મિત્રો તો કે સત્તર જ્યારે પરીક્ષામાં આ ચાર પૂછાતા હોય છે ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ કન્ફ્યુઝન થતું હોય છે એટલે આપણે ધ્યાન રાખીશું કે સત્તર અક્ષરના કેટલા છંદ છે તો કે ચાર છે કયા કયા છે શીખણી મંદાક્રાંતા પૃથ્વી અને હરિણી હવે જ્યારે મિત્રો પરીક્ષામાં આપણે પૂછતા હોય છે ત્યારે પરીક્ષામાં આપણે શું કરતા હોય છે તો કે સૌપ્રથમ આમના જ્યારે ઉદાહરણ પૂછાય તો કે તમને જનરલી શું પૂછાતું હોય છે ઉદાહરણ એટલે કે એમની કાવ્ય પંક્તિ પૂછાતી હોય છે જો તમે કાવ્ય પંક્તિ છે એ અક્ષરને આધારે નક્કી કરી લો તો તમને આ છંદ ખોટો પડવાની શક્યતા વધી જાય કારણ તો કે ભાઈ સત ચારે ચાર છંદ છે એ સત્તરે સત્તર અક્ષરના છે આથી કાવ્ય પંક્તિના અક્ષર ગણવાથી આપણે ખ્યાલ આવશે નહીં આમનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરશું તો જ આમનું ખ્યાલ આવશે જોઈએ આગળ આપણે તો કે ગણ એમનું ગણ શું છે તો કે નસ મગા એટલે કે એમનું ગણ બંધારણ શું છે તો કે નસ લગા તો આપણે આ રીતના લઈ શકાય રસ લગા જે આપણે બોલવામાં ઉચ્ચારણમાં સરખું રહે સરળ રહે એટલા માટે આપણે લઈ શકાય કે નસમે રસ લગા નસમ રસ લગા એટલે નસમે રસ લગા તો આ હરિણી છંદની માહિતી જોવા મળે હવે એમની યતિ ક્યાં આવે છે મિત્રો તો કે યતિ છે છઠ્ઠા અને દસમા અક્ષરે છે યતિ કેટલામાં અક્ષરે છે છઠ્ઠા અને દસમા અક્ષરે હરિણી છંદની યતિ જોવા મળે છે આમાંથી તમને ઉદાહરણ પૂછાઈ શકે કે આવો આમાંથી તમને સવાલ પૂછાઈ શકે કે ભાઈ હરિણી છંદની યતિ કેટલામાં કેટલામાં અક્ષરે છે તો કે ભાઈ છઠ્ઠા અને આઠમા છઠ્ઠા અને બારમા ચોથા અને દસમાં અથવા છઠ્ઠા અથવા દસ છઠ્ઠા અને દસમાં તો છઠ્ઠા અને દસમા અક્ષરે છે એ હરિણી છંદની યતિ હોય છે હવે જોઈએ એમના ઉદાહરણ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો સૌપ્રથમ ઉદાહરણ કયું છે તો કે ભાઈ મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું તો સૌપ્રથમ મિત્રો આપણે આ ઉદા આ જે છંદ છે એમાં આપણે શું કરીશું તો કે સૌપ્રથમ અક્ષર ગણીશું મિત્રો આ જે અક્ષરમેળ છંદમાં છે એ આ ચાર જ છંદ છે કે જે સત્તર અક્ષરના છે હવે પછીના છે એ બહુ ઓછા છંદ એવા છે કે જેમના અક્ષરો સરખા હોય એટલે અમુક વખતે કે જો તમને પરીક્ષામાં પૂછાય તો તમે અક્ષરને આધારે પણ થોડા સમયમાં તમે ડિફાઇન કરી શકો ગોતી શકો છો કે ભાઈ આપણો કયો છંદ બનશે પરંતુ જો મિત્રો ચારે ચાર છંદ પરીક્ષામાં આપણે ચારે ચાર ઓપ્શન જો આ જ છંદના હોય શીખણી મંદાગ્રાંતા પૃથ્વી અને હરિણી તો આપણે અક્ષર ગણવાની જગ્યા કોઈ શક્યતા રહેતી નથી કોઈ આપણે ગણવાની જરૂર રહેતી નથી કારણ તો કે બધી જ પંક્તિઓના અક્ષર કેટલા હશે સત્તર એમાંથી આપણે સૌ પ્રથમ હવે શું કરીશું બીજું સ્ટેપ તો કે ત્રણ ત્રણની ની જોડ બનાવશું તો કે આ રીતના આપણે ત્રણ ત્રણની ની જોડ બનાવી શકશું આ રીતના હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ મિત્રો તો કે લઘુ ગુરુમાં શું થશે તો કે લઘુ 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 ગુરુ ગુરુ લઘુ ગુરુ પછી કયું આવશે તો કે ભાઈ ગુરુ સ્વ એટલે સામાન્ય છે એટલે શું આવશે લઘુ અને ગુરુ પછી તો કે ભાઈ ઘર ગુંજતું તો ઘરે ગુંજતું માં શું આવશે તો કે ભાઈ લઘુ લઘુ ગુંજતું મિત્રો જો યાદ રાખજો અહીંયા તીવ્ર અનુસ્વાર છે ગુંજતું એટલે કે અહીંયા શું આવશે લઘુ હોવા છતાં પણ ગુરુ આવશે અને લઘુ અને ગુરુ તુ તુ ઉપર પણ શું આવે છે ગુરુ બને છે આ સિવાય આપણો એક નિયમ યાદ કરો મિત્રો અક્ષર મેંદ માં કે કોઈ પણ પંક્તિનો પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવો શું આવશે કોઈ પણ છે ગુરુ ગણવું તો કોઈ પણ પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ શું ગણશું તો કે ગુરુ ગણશું તો આ રીતના આવશે મિત્રો અહીંયા માન નું છે એટલે નું ઉપર ભાર પડે છે એટલે લઘુ હશે તે ગુરુ થઈ જશે એટલે આપણે અહીં ધ્યાન રાખીશું તો આના જવાબ શું બનશે બંધારણ તો કે ન ન સ લ પછી લ ગા પછી તો કે મા તારા તો ન મ આવશે પછી રાજભા રાજભા લઈ શકાય આમાં પછી શું આવશે સ ગા અને લઘુ અને ગુરુ તો શું બંધારણ આપણું બન્યું ન મર સ લગા ન મર સ લગા બીજું ઉદાહરણ જોઈએ શરદ રજની ધીરે ધીરે ગળાઈ ગળાઈ ચડાઈને શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાય તો આ પંક્તિ કોની છે પેલા તો તો કે બાલમુકુન દવેની છે આ પંક્તિ કોની છે મિત્રો બાલમુકુંદ દવેની છે હવે સૌપ્રથમ આપણે શું કરીશું પહેલું સ્ટેપ તો કે અક્ષરોની સંખ્યા ગણીશું પરંતુ મિત્રો અત્યારે છે આપણે બધા જ છે એ હરિણી છંદના ઉદાહરણ લઈએ છીએ એટલા માટે આપણે અત્યારે સંખ્યા ગણવાની રહેતી જરૂર રહેતી નથી પરંતુ પરીક્ષામાં આપણે ખાસ ધ્યાન રાખીશું સૌપ્રથમ અક્ષરોની સંખ્યા ગણીશું પછી તો કે ત્રણ ત્રણની જોડ નક્કી કરીશું આ રીતના આપણે ત્રણ ત્રણની જોડ નક્કી કરીશું હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 ગુરુ 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 લઘુ ગુરુ પછી અહીં આવશે મિત્રો નાનો ઈ છે બંને છે નાના ઈ છે એટલે ધ્યાન રાખીશું તો કે લઘુ લઘુ ગુરુ લઘુ અને ગુરુ તો આ રીતના આપણું બંધારણ બનશે ન સ મ સ લગા તો પંક્તિ પૂછાય સરજ રજની ધીરે ધીરે ગળાય ચડાય તો બાલમુકુન પંક્તિ કયા છંદની છે એવું પૂછાય તો રસ લગા આગળ જોઈએ પવન પાણી નદી મલકી પડી તો આ જે પંક્તિ છે મિત્રો પેલા તો અવારનવાર છંદમાં પૂછાઈ ગઈ છે જેનું આપણે ધ્યાન રાખીશું સૌપ્રથમ અક્ષર સત્તર છે પછી એમની ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો કંઈક ત્રણ ત્રણ ની જોડ આવી કંઈક બનશે પછી તો કે ભાઈ એમને લઘુ ગુરુ નક્કી કરીએ લઘુ 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 ગુરુ 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 પછી લઘુ અને ગુરુ લઘુ પછી સૌ છે મિત્રો તો કે લઘુ અને ગુરુ લઘુ અને ગુરુ તો શું આપણું બંધારણ બનશે તો કે ન સલ સ લગા યાદ કરો મિત્રો આઠ અક્ષરનું જે આપણે ગણ રચના બનાવી હતી તો કે ભાઈ ય માતા તારા તારાજ રાજભા રાજ ન નસલ સલગા આ મિત્રો આપને છે યાદ હોવું જોઈએ હવે આ મિત્રો યાદ આપણે ક્યારે રહે તો કે આપણે છે એ પેલું બંધારણ યાદ હોવું જોઈએ કે ભાઈ ગણ ઓળખવા માટેનું સૂત્ર કયું છે તો કે ય મા તારાજ ન સ લ લગા તો આ આઠ અક્ષરનું સૂત્ર આપણે ખૂબ યાદ હોવું જોઈએ તો જ મિત્રો તમને છંદ આવડી શકે તો આ રીતના તમે કોઈપણ પરીક્ષામાં ગમે ત્યારે તમે આ બંધારણ બનાવી શકો અને એમના લઘુ ગુરુ છે એ નક્કી કરી શકો હવે મિત્રો જો બંધારણ કોનું છે તો કે એટલે મ પછી કોનું છે તો કે જુઓ મિત્રો તો કે રનું છે રાજભામાં પછી તો કે સ અને લગા તો આ રીતના નસમરસ લગા તો આપણું બંધારણ કમ્પ્લીટ થશે અને કયો છંદ બનશે તો કે હરિણી છંદ બનશે આગળ જોઈએ ટપકે પરણે પર્ણે ભીનું વન આ બધું આ પંક્તિ પેલા તો કોની છે તો કે વિનોદની છે હવે આમાં સૌપ્રથમ પ્રથમ ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો આ રીતના કંઈક છે એ ત્રણ ની જોડ બનશે લઘુ 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 ગુરુ પછી પરણે મિત્રો યાદ રાખશો પર્ણે છે એટલે અહીંયા શું આવશે ગુરુ 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 પછી ગુરુ પછી કયું બનશે તો કે ભીનું પણ અહીંયા કવિએ છૂટ લીધી છે એટલે એટલે ધ્યાન રાખીશું અને લઘુ 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 પછી તો કે ગુરુ ગુરુ આપડે શું આવશે તો કે ન સ મ ર જગ્યાએ અહીંયા કયું આવશે મિત્રો તો કે તારા જ ત આવશે યાદ રાખશો અહીંયા કવિએ શું કરેલું છે છૂટ લીધી છે યાદ કરો કવિની છૂટ તો કે જ્યાં કવિને ઈચ્છા પડે ત્યાં રસોઈની જગ્યાએ દીર્ઘય અને રસવા જગ્યાએ દીર્ઘય અને આ રીતના છે દીર્ઘયની જગ્યાએ રસોઈનું છે એ ઉપયોગ કરી શકતા હોય છે પણ કવિ ક્યાં છૂટ લેશે એ કોઈ નક્કી કરી શકાતું નથી આ સ આવશે ને લગા તો આપણો બંધારણ શું બનશે મિત્રો તો કે ન સ સમત સ લગા મિત્રો જો હવે કવિએ ક્યારે છૂટ લીધી છે એ જાણવા માટે મિત્રો આપણે શું કરવું જોઈએ તો કે આખે આખું જો બંધારણ બનાવશો તો જ તમને ખ્યાલ આવશે કે કવિએ આ જગ્યાએ છૂટ લીધી છે અને ક્યારે પણ હવે ઘણી વખત ઘણા મિત્રોને સવાલ થતો હોય કે સર આમાં કવિએ છૂટ લીધી છે અથવા આપની કોઈ મિસ્ટેક હોય તો પણ કવિએ છૂટ લીધી હોય એવું લાગે તો મિત્રો જો આપણી ભૂલ હશે કે કવિએ છૂટ લીધી હોય તો માત્ર ત્રણની ત્રણની જોડની એક જોડમાં જ બંધારણ છે એ વ્યવસ્થિત બેસશે નહીં ફરીથી મિત્રો તો કે ભાઈ જ્યારે પણ કવિ છૂટ લેશે ત્યારે મિત્રો એમના બંધારણમાં કવિ કોઈ આખા પંક્તિમાંથી એક જ જગ્યાએ એવું હશે કે ત્યાં એમનો બંધારણનો ગણ જે ત્રણ ત્રણની જોડ બનાવીએ છીએ એ એક જોડ નહીં બેસે બાકીનું આખે આખું બંધારણ વ્યવસ્થિત બેસી જશે એટલે ધ્યાન રાખીશું ક્યારેક ટાઈપિંગ મિસ્ટેક ઘણા મિત્રો એમ કહેતા હોય કે સર માની લો કે પરીક્ષામાં છે આવી રીતના ટાઈપિંગ મિસ્ટેક આવી તો પણ આપને પ્રોબ્લેમ થાય તો મિત્રો ધ્યાન રાખજો કે પરીક્ષામાં ક્યારે પણ આવી પંક્તિઓ નહીં મૂકે કે જ્યાં કવિઓ છે એમની અથવા એમની કોઈ ટાઈપિંગ મિસ્ટેક હશે એમને જાણી જોઈને મૂકેલી હશે તો ત્યાં કવિની છૂટ હશે એટલે આપણે ધ્યાન રાખીશું તો આ રીતના કવિ છૂટ ક્યારેક પણ લઈ શકે પણ બાકીનું જો બંધારણ વ્યવસ્થિત સેટ થઈ જતું હોય તો એ જ છંદ છે એવું માની લેવું અને અહીંયા કવિની છૂટ હશે એવું આપણે માની લેવું હવે માની લો કે ક્લાસ વન ટુની જ્યારે એક્ઝામ હોય છે ત્યારે એવું પૂછાતું હોય છે કે ભાઈ આ પંક્તિમાં કયા અક્ષરે આ પંક્તિમાં કયા અક્ષરે કવિએ છૂટ લીધી છે અથવા તમને એવો પણ સવાલ પૂછાય છે મિત્રો કે ભાઈ માની લો કે ભાઈ આ આપણું ત્રણની જોડ છે આ આપણી ફરીથી આ બાજુ લખીએ પરણે ભીનું આ ત્રણ અક્ષરની જોડ છે હવે આ જોડમાં છે એ છૂટ લીધી છે હવે આની જગ્યાએ સાચું શું આવશે એ પણ ક્લાસ વન ટુની લેખિત પરીક્ષામાં મિત્રો પૂછાય છે એટલે આપણે ધ્યાન રાખીશું કે લેખિત પરીક્ષામાં આવો પણ સવાલ પૂછાતો હોય છે કે ભાઈ આ છે ત્યાં કવિએ પહેલાં તો ક્યાં છૂટ લીધી છે એ સુધારીને નવેસરથી આખા બંધારણ મુજબ આખી પંક્તિ લખો આવો સવાલ પણ આપણે આગળ પૂછાઈ ચૂક્યા છે હવે જોઈએ આગળ દિન દિન જતાં માસો વીત્યા અને વર્ષો વહ્યા

ગુરુ લઘુ ગુરુ તો શું આવશે ન સ સ મ ર લગા લગા તો આ રીતના આપણું કંઈક બંધારણ બનશે રસ છઠ્ઠું જોઈએ ગહન ખીણના ઊંડાણી ઊંચે નભને લહ્યું તો લહું તો આ પહેલાં તો પંક્તિ કોની છે સુરેશ દલાલની છે તો આ સુરેશ દલાલની ગહન ખીણમાં ઊંડાણી ઊંચે ન ભને લઘુ તો એમાં સૌપ્રથમ અક્ષરની સંખ્યા ગણીશું સત્તર પછી ત્રણ ત્રણની જોડ બનાવીએ તો આ રીતના કંઈક આપણી જોડ બનશે પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ 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 મિત્રો જો અહીંયા ધ્યાન રાખશું ખીણ તો અહીંયા લઘુની જગ્યાએ શું આવશે ગુરુ આવશે લઘુ ગુરુ પછી તો કે ઊંડાણેથી લઘુ 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 અહીંયા ઊંચે ઊંચે એટલે ધ્યાન રાખીશું મિત્રો ઊંચે એટલે શું આવશે તો કે લઘુ આવશે પણ અહીંયા અહીંયા શું આવશે ગુરુ છે ગુરુ નવે એટલે કે લઘુ 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 અને લઘુ એટલે લઘુ ગુરુ તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે એટલે આ રીતના કદાચ મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે મારા ખ્યાલ પ્રમાણે એટલે કે અહીં ઊંચે નહીં આવે આ રીતના ઊંચે આવશે એટલે ધ્યાન રાખીશું તો આપણું બંધારણ બનશે કારણ કે કવિ જોવા જઈએ સામાન્ય રીતના તો કવિ ક્યારેય પંક્તિમાં બે વખત છે એ છૂટ લેતા નથી એક જ વખત છે એ કવિની છૂટ હોય છે ધ્યાન રાખીશું ન પછી અહીંયા શની જગ્યાએ શું આવશે તો કે ર મ પછી અહીંયા તો કે નસ મ પછી સ અને લગા તો આ રીતના કંઈક આપણું મ મર સ લગા એવું કંઈક આપણું બંધારણ બનશે જોઈએ હવે આગળ મધુર નમણા ચહેરાઓને ભવ ભવનો ઋણી એટલે આ પંક્તિ કોની છે મિત્રો તો કે ઉષ્ણસની છે હવે આ ઉષ્ણસનું મૂળ નામ શું છે મિત્રો તો કે એમનું મૂળ નામ છે ત્રિભુવન દાસ પુરુષો પુરુષોત્તમ દાસ લુહાર ઉષ્ણસ ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર તો આ એમનું મૂળ નામ છે મિત્રો આ રીતના આ પંક્તિ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને જાતે સોલ્વ કરવાનો છે અને આ પંક્તિમાં ક્યાં કવિએ છૂટ લીધી છે એની માહિતી તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે છતાં પણ જો કોઈ કન્ફ્યુઝન હોય ના સમજાણો હોય તો તમે અવશ્ય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ અને મિત્રો હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો એટલે જેથી કરીને તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે તો મિત્રો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ